ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ખરાખરી જંગમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સરકાર બનાવી અને કોંગ્રેસ અસ્તિત્વની લડાઈ લડી રહી હોય એવું લાગી રહ્યું છે. પણ હવે કોંગ્રેસ લડવાના મૂડમાં હોય એમ ભારતીય જનતા પાર્ટીને ઘેરી છે. ડિજિટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલવાનો કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. ગુજરાતને સાયબર સુરક્ષા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોણે આરોપ લગાવ્યો છે અને ગુજરાત સાયબર સુરક્ષામાં કેટલા ક્રમે છે, સાયબર સુરક્ષામાં કેટલા ગુનાઓ આચરાઈ રહ્યા છે, જો તમામ વિગતો આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું સેજલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ટક. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કમ્યુનિકેશનના યુગમાં ઇન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે, ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશિયલ મીડિયા, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, ઈ બેન્કિંગ સહિતના સાયબર ગુનાઓમાં ગુજરાત 1536 ગુનાઓ સાથે દેશમાં 8મા ક્રમાંકે છે. ગુજરાતમાં સાયબર ગુનાઓમાં ક્રાઇમમાં 274% વધારો નોંધાયો છે. વર્ષ 2019માં 784 જેટલા ડિજિટલ ક્રાઇમમાં, જે વર્ષ 2021માં વધીને 1536 જેટલા થયા. આ બાબત ખૂબ ચિંતાજનક છે. લોકસભામાં આપવામાં આવેલ સાયબર સુરક્ષાની વિગતો પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતોની સંખ્યા 0 છે. આ આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. વર્ષ 2017માં 458 કેસ નોંધાયા, 472 આરોપીઓ ઝડપાયા અને દોષિત 0. વર્ષ 2018માં 702 કેસ નોંધાયા, 786 આરોપીઓ ઝડપાયા, 0 દોષિત. વર્ષ 2019માં 784 કેસ નોંધાયા, 1083 આરોપી પકડાયા પરંતુ દોષિત 1 પણ ન સાબિત થયા. વર્ષ 2020માં 1283 કેસ નોંધાયા, 942 આરોપી પકડાયા પરંતુ તેમાંથી 1 પણ દોષિત સાબિત નથી થયો. વર્ષ 2021માં 1536 કેસ નોંધાયા અને 1395 આરોપીઓ પકડાયા પરંતુ વર્ષ 2021માં પણ 1 પણ આરોપી દોષિત સાબિત નથી થયો. દેશ અને ગુજરાતમાં જે પ્રકારે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા હોઈએ, ડિજિટલ પ્લેટફોર્મની વાતો કરતા હોઈએ, તમામ સુવિધાની વાતો કરતા હોય, બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની વાતો કરતા હોય, મોટી મોટી વાતો સૌએ જોઈ છે. પરંતુ જ્યાં સુધી સુરક્ષાની વાત આવે, કોરોના કાળમાં પણ આપણે જોયું છે કે કયા પ્રકારના ફ્રોડ આપણી સામે આવ્યા છે, કયા પ્રકારની હેરેસમેન્ટની વાત આવી છે, ફેક ઇન્ફોર્મેશનની વાત આવતી હોય, આ તમામ જ્યારે વાત આવતી હોય અને જ્યારે આપણે 21મી સદીમાં આગળ વધી રહ્યા હોઈએ ત્યારે ડિજિટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધવું જોઈએ, ICT જેને કહી શકાય, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીનો વધારો થવો જોઈએ, સાથોસાથ એની સુરક્ષા પણ હોવી જોઈએ. એ સુરક્ષામાં જે પ્રકારે સુરક્ષા ગુજરાતમાં અને સમગ્ર દેશમાં હોવી જોઈએ એવી જોવા મળતી નથી. જે પ્રકારે છેલ્લા 4-5 વર્ષોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એટલે કે ઇન્ટરનેટનો વ્યાપ ખૂબ વધ્યો છે, ગામે ગામ સુધી ઇન્ટરનેટ પહોંચ્યું છે, ત્યારે એ સારી રીતે ઉપયોગ થાય અને એમાં થઈ રહેલા ક્રાઇમમાં લોકોને પડી રહેલી અગવડને દૂર કરવામાં આવે, પણ એની સામે જે પ્રકારે આંકડા સામે આવી રહ્યા છે, લોકસભામાં જે પ્રકારે સાયબર ક્રાઇમનો આંકડો મૂકવામાં આવ્યો છે, એ ખરેખર ચોંકાવનારો છે. ગુજરાતમાં અને દેશમાં છેલ્લા 2 વર્ષમાં 16 લાખ જેટલા સાયબર ક્રાઇમના ગુનાઓ નોંધાયા છે, જેની સામે માત્ર 32,000 જેટલી FIR સમગ્ર દેશમાં થઈ છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 2017માં 458, 2018માં 702, 2019માં 784, 2020માં 12,083 અને 2021માં વધીને 1536 જેટલા સાયબર ક્રાઇમના ગુના થયા છે. છેલ્લા 2 વર્ષમાં સાયબર ક્રાઇમનો વધારો 274% વધારો થયો છે. સામે આપણી પાસે આ થયેલા તમામ ગુનાઓમાં એ સેક્સ્યુઅલ હરેસમેન્ટની વાત હોય, ફેક ન્યૂઝની વાત હોય, ATM ફ્રોડની વાત હોય કે ક્રેડિટ કાર્ડ ફ્રોડની વાત હોય, આ તમામ ફ્રોડમાં કન્વિક્ટેડ રેટ જોવામાં આવે તે સંપૂર્ણ 0 છે. જે પ્રકારે આંકડો વિધાન લોકસભાના ફ્લોર પર મૂકવામાં આવ્યો છે એમાં ગુજરાત આ સાયબર ક્રાઇમના ગુનામાં 8મા ક્રમાંકે સમગ્ર દેશમાં આવી રહ્યું છે. સાથે 104 જેટલા ગુના સેક્સ્યુઅલ હેરેસમેન્ટ,
ઘૃણા અને એક્સટ્રોશન આપણી સામે આવ્યા છે અને એમાં કન્વિક્શન રેટ છેલ્લા 5 વર્ષમાં ઝીરો છે, શૂન્ય કહી શકાય. જેટલા લોકોને પકડ્યા છે, હું વિગતવાર તમને કહેવા માંગીશ. 2021માં 1536 જેટલા કેસ નોંધાયા, તેની સામે 1350 જેટલા લોકોને પકડવામાં આવ્યા, પણ જેના પર કન્વિક્ટેડ રેટ કહી શકાય એ ઝીરો છે, એક પણ વ્યક્તિ કન્વિક્ટેડ થયો નથી. એટલે આ બતાવે છે કે ડાઈ ડાઈ વાતો કરી, સુખેણીઓ વાતો કરવી, ડિજિટલ ગુજરાતની વાતો કરવી, ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવી, પણ ખરેખર જે સુરક્ષા આપવી પડે, આપણે ટેકનોલોજી આપી દીધી પણ પછી સુરક્ષાની વાત જ્યારે આવે, લોકો સાથે આર્થિક ગુનાઓ વધી રહ્યા છે, આર્થિક ગુનાની સાથે માનસિક જે પ્રકારે હેરેસમેન્ટ થાય, દીકરીઓની હેરેસમેન્ટની વાતો આવે. હમણાં જ આપણે જોયું છે કે હમણાં ગુજરાતમાં જે પ્રકારે આર્થિક ગુનામાં 100 કરોડથી વધુના લોકોના રૂપિયા ગયા છે, હજુ સુધી પાછા આવ્યા નથી. આ તમામ વસ્તુઓ બતાવે છે કે કયા પ્રકારે કન્વિક્ટેડ રેટ ઝીરો છે અને આખા ગુજરાતમાં માત્ર 14 જેટલા સાયબર પોલીસ સ્ટેશન છે. જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતા હોઈએ તો 5 વર્ષમાં કન્વિક્ટેડ રેટ ઝીરો હોય તો આપણે એના પોલીસ સ્ટેશન વધારવા જોઈએ. કન્વિક્ટેડ થયેલા લોકોના નામ જાહેર થવા જોઈએ. હજુ સુધી એક પણ વખત કોઈ વ્યક્તિ પકડાયો એવો આંકડો લોકસભાના પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યો નથી. લોકસભાના પ્લેટફોર્મ પર મૂકવાના આંકડામાં કન્વિક્ટેડ રેટ ઝીરો બતાવે છે. સામાન્ય પક્ષે જે પ્રકારે સાયબર ફ્રોડ જેને કહી શકાય એનો આંકડો વધતા વધતા 274% વધારા સાથે આજે 1536 જેટલો થયો છે. એટલે જે ગુનાઓ થઈ રહ્યા છે ગુજરાતમાં, આર્થિક ગુનાઓ હોય એ વધી રહ્યા છે, સાયબર ક્રાઇમ ગુનાઓ વધી રહ્યા છે, આ તમામમાં ગુજરાતમાં સરકાર સંપૂર્ણપણે એ નિષ્ફળ નીવડી છે. જેના આંકડા બોલી રહ્યા છે, જે લોકસભામાં મૂકેલા આંકડા પ્રમાણે સાયબર ક્રાઇમમાં ગુજરાત 8મા ક્રમાંકે આવ્યું છે. એ ખરેખર ખૂબ નિંદનીય કહેવાય. સુરક્ષા આપવામાં, સાયબર સુરક્ષા આપવામાં ગુજરાત સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે, એ આ તથ્યથી સ્પષ્ટ થાય છે. ખેર, આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલી તમામ રસપ્રદ ખબરો જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.